કતારગામ ખાતે રહેતા વેપારીએ ત્રણ આરોપી સામે સલાબતપુરામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અલગ અલગ વેપારીઓ સાથે મળીને કુલ અડસઠ પોઈન્ટ અઢાર લાખની છેતરપિંડીના આરોપીને સલાબતપુરા પોલીસે મુંબઈથી દબોચી લીધો છે આરોપીની પૂછપરછમાં આંકડો કરોડોમાં જાય તેવી શક્યતા જણાઈ રહી છે કતારગામ લલિતા ચોકડી પાસે શંકરનગર સોસાયટીમાં રહેતા નીતિનભાઈ નારોલાએ સલાબતપુરામાં તેમની સાથે છેતરપિંડી થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી અલગ અલગ વેપારીઓ પાસેથી સાડીઓ પોતાના ઘરે લઈ જઈ બજરંગ ફેશનના નામથી સાડીઓ ઉપર જોબ વર્ગનું કામ કરતા અકબર મોહમ્મદ ઉર્ફે સલમાન સફી નાગાણી આઝમ અબ્દુલ્લા માકડા તથા જવાદ ઉર્ફે રાજુભાઈ ઝાકી નુરાનીએ નીતિનભાઈ પાસે જોબ વર્ક કરાવી છવ્વીસ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા ચૂકવ્યા ન હતા આ સિવાય અન્ય વેપારીઓના અડસઠ પોઈન્ટ અઢાર લાખ રૂપિયાનો જોબ વર્ક કરાવી આરોપીઓએ તેમના નાણાં ચૂકવ્યા ન હતા સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા પોલીસે આરોપીઓના મોબાઈલ નંબરની કોલ ડિટેલ અને એનાલિસિસ કરી ટેકનિકલ સોર્સથી આરોપી આઝમ અબ્દુલ્લા માકડાનું લોકેશન ટ્રેક કર્યું હતું આરોપીનું લોકેશન બોમ્બે હોવાનું જણાતા પોલીસની ટીમે તેને મુંબઈથી ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછમાં છેતરપિંડીનો આંકડો કરોડોમાં જાય તેની સંભાવના સેવાઈ રહી છે વધુ તપાસ સલાબતપુરા પોલીસ મથકે કરાઈ રહી છે રિપોર્ટિંગ ન્યૂઝ સુનિલ પાટિલ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત સુરત શહેરમાં ટેક્સટાઇલ બહુ મોટું વેપારનું એક ક્ષેત્ર છે જેમાં સાડીઓ ઉપર જોબ વર્ક કરના કરવાના ધંધામાં બહુ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ અમને મળી હતી કે એક સિલ્ક બ્રાઇડલ નામની એકમ છે જેની સાથે ત્રણ લોકો સંકળાયેલા છે એક છે અક્રમ મોહમ્મદ ઉર્ફે સલમાન સફી નાગાણી બીજા છે આઝમ અબ્દુલ્લા માકડા જે મુખ્ય વહીવટકર્તા છે આ એકમમાં અને ત્રીજો છે આઝમ અબ્દુલ્લા માકડા અક્રમ મોહમ્મદ આઝમ અબ્દુલ્લા માકડા ઓર ત્રીજો છે જાવેદ ઉર્ફે રાજુભાઈ જાર નુરાણી આ લોકો જોબ વર્ક કરાવી લે છે અને પછી પેમેન્ટ આપતા નથી અને પછી આ લોકો દુકાન બંધ કરીને જતા રહ્યા છે આ બાબતે વિગતવાર તપાસ કરવામાં આવી ખરેખર આ લોકો સુરતમાં નહોતા પરંતુ એની શોધખોળ કરવામાં આવી ટેકનિકલ રીતે બધી રીતે આમાં આઝમ અબ્દુલ્લા માકડાને સાલાબતપુરા પોલીસે મુંબઈમાંથી ટીમ મોકલીને ત્યાંથી અટક કર્યા છે કુલ અડસઠ લાખ જેટલા રૂપિયાના જોબ વર્ક કરાવીને પેમેન્ટ કર્યા વગર આ ઈસમો ગાયબ થઈ ગયા હતા પછી જાણવા મળ્યું કે સલાબતપુરામાં કુલ ત્રણ લોકોની સાથે ચીટિંગ થઈ છે અને ઇકો સેલમાં બીજી અરજીઓ અમને મળી જેમાં ઓગણીસ લોકોની સાથે આ લોકોએ ચીટિંગ કરી છે વિગતવાર ચકાસણી ઇકો સેલમાં ચાલી રહી છે ત્યાં પણ લગભગ બે કરોડ છ્યાસી લાખ રૂપિયાના વર્ક આ લોકોએ કરાયા છે ઘણા બધા લોકોની એવી રીતે ચીટિંગ કરીને આ લોકો ગુમ થઈ ગયા હતા આમાંથી એક મુખ્ય વહીવટકર્તાં પોલીસ દ્વારા અટક કરી લેવામાં આવ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ લોકોને વિરુદ્ધમાં જે કાયદાકીય પગલાં લેવાશે આનાથી ટેક્સટાઇલના ક્ષેત્રમાં ચીટિંગ કરનાર લોકો એના ઉપર અંકુશ આવશે આ લોકોના મગજમાં ભીખ ઘટશે અને સાચી રીતે વેપાર કરવા માટે લોકો પ્રેરાશે ચીટિંગ અને વિશ્વાસઘાત આ પ્રકારની પ્રવૃત્તિ ઉપર અંકુશ આવશે Thank you.